રાજપીપળા ખાતે નાંદોદ વિધાનસભા મત વિસ્તારના ઉમેદવારોનો ઉમેદવારી પત્રક ભરવાનો છેલ્લો દિવસ હોવાથી આજે કોંગ્રેસના યુવા ઉમેદવાર હરેશ વસાવા વાસ્તે ગાસ્તે રેલી કાઢી જંગી શક્તિ પ્રદર્શન કરી પોતાની ઉમેદવારી પત્ર ભર્યું હતું, જેમાં સ્ટેશન રોડની બંને બાજુ ઉમટેલી જંગી જનમેદનીએ ભાજપના શક્તિ પ્રદર્શનને ઝાંખું પાડી દીધું હતું, જેમાં ઉમેદવાર હરેશ વસાવાએ તેમના સમર્થકો સાથે હરસિદ્ધિ માતાના મંદિરે માતાજીના દર્શન કરી વડીલોના કાર્યકર્તાઓના આશીર્વાદ લઈને રેલી સ્વરૂપે પ્રાંત કચેરીએ જઈ ઉમેદવારી ફોર્મ ભરવા રેલી સ્વરૂપે નીકળ્યા હતા, જેમાં કાર્યકરો મોટી સંખ્યામાં ખુલ્લી જીપમાં રેલી સાથે નીકળ્યા હતા। रेली में पंजा निशान ध्वज पताका बेनरो साथ कोंगी कार्यकरो रेली में जोड़ाया था। आज प्रांत कचेरी पहुंची हरेश वसावाए तमन उम्मेदारी पत्र कांग्रेस मेन्डेट साथ भरू। मीडिया साथ बातचीत में जानव्यू कि कांग्रेसे आपेला मेन्युफेस्टो वचनों पूरा करने संकल्प करो और नांदोद तालुकाना विकास कार्यों करने खातरी आपी थी और विश्वास व्यक्त करो कि मतदारों कांग्रेस ने जंगी बहुमती जीताड़े। લોકો આપમેળે આવ્યા છે કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ ભરવા માટે। એ લોકોનો ઉત્સાહ બતાવે છે કે આવનાર દિવસોમાં કોંગ્રેસનો ઉમેદવાર જંગી બહુમતીથી વિજય થશે અને લોકો આતુર છે કોંગ્રેસને જીતાડવા માટે। અમારી સામે કોઈ પાર્ટી નથી, માત્ર કોંગ્રેસ કોંગ્રેસ ને કોંગ્રેસ। છેલ્લા ઘણા વર્ષોથી 27-28 વર્ષથી લોકો જુઠ્ઠાણું જાણી ગયા છે, જુઠ્ઠાણાનો પર્દાફાશ થઈ ગયો છે, લોકો ત્રાહી માં થઈ ગયા છે। હવે માત્ર લોકો અપેક્ષાની નજરે જોતા હોય તો માત્ર કોંગ્રેસ કોંગ્રેસ ને કોંગ્રેસ, એથી કહું છું કે અમારી સામે કોઈ જ નથી, માત્ર કોંગ્રેસ। તમે પ્રજાની વચ્ચે કયા મુદ્દાઓ લઈને જશો? ઘણા બધા મુદ્દાઓ છે, પ્રાથમિક મુદ્દાઓ છે, શિક્ષણ, આરોગ્ય, પાણીના, જે કે મોંઘવારી, ખેડૂતોના પ્રશ્ન, યુવાનોના પ્રશ્ન, ઘણા અસંખ્ય પ્રશ્ન છે। આ સરકારે માત્ર શોષણ જ કર્યું છે લોકોનું, એની સિવાય કંઈ નહીં। લોકો માટેની આ સરકાર નથી, ઉદ્યોગપતિઓ અને મોટા વેપારીઓ માટેની આ માત્ર સરકાર છે।